नमस्कार। गुजरात चुनावनी आजे जारे चूंटणीनी जाहेरातो थवानी छे त्यारे सूरत महानगरपालिका द्वारा पण छेल्ला घणा दिवसोथी आपणे विकासना कार्योने प्रगति हेठळ लई जई अगाउ आपणे थोड़ा दिवस पहेला ज 1,000 करोड़थी वधुना लोकार्पण अने खातमुहूर्तना कार्यक्रमों करवामां आव्या छे। एनी साथे साथे ज आप सौ जाणो छो कि सूरत महानगरपालिकामां 30 ग्रामडाओ अने 2 नगरपालिकानो समावेश थयो छे त्यारे ए छेवाड़ाना मानवीओने पण प्राथमिक जे सुविधाओ छे रोड पाणी ड्रेनेज आ बधी लाइट अने आ बधी तमाम सुविधाओ सूरत महानगरपालिकाना भारतीय जनता पार्टीना चूंटायेला जनप्रतिनिधिओना माध्यमथी हर हमेश तेमनी साथे रहीने आ सुविधाओ पूरी पाडवा माटे कटिबद्ध होय छे। आपणे सौ जाणीए छीए कि सूरत महानगरपालिकाए हमेशा प्राथमिक जरूरियातोनी साथे साथे आरोग्यलक्षी अने खास करी शिक्षणने लगती सुविधाओ पण सूरत शहेरनुं नाम देशमां हर हमेश मोखरे रह्युं छे त्यारे आपणा सूरत शहेरमां जे गोजारी घटना तक्षशिला कांड बन्यो हतो त्यारे ए घटनामां जे बाळको जेमणे पोते शहीद थया छे मृत्यु पाम्या छे एवा बाळकोनी स्मृति हर हमेश आपणा मानस पटल पर छवायेली रहे छे अने एमने ध्यानमां राखीने सूरत महानगरपालिका द्वारा 2022-23 एमना माटे शहीद स्मारकनું એક અલાયદું બજેટ આપણે ફાળવવામાં આવ્યું હતું અને એ બજેટને ધ્યાનમાં રાખી હાલમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીના તારીખ 1-11-2022 એમના દરખાસ્ત મુજબ આવનારા દિવસોમાં લગભગ ટીપી સ્કીમ નંબર 21 ટીપી સ્કીમ નંબર 22 અથવા તો એની આજુબાજુના વિસ્તારમાં આ શહીદ સ્મારક બનાવવાનું આપણે આયોજન કર્યું છે અને એ બાળકોના સ્મૃતિ અને સ્મરણ હંમેશા આપણે એને યાદ કરતા રહીએ। જગ્યા જો ટોટલ ફાઇનલ નથી થઈ એટલે ક્યાં આગળ બનાવવા અંદાજિત 2 કે 3 જગ્યા આપણે ફાઇનલ અત્યારે જોઈ છે ટીપી સ્કીમ નંબર 22 ટીપી સ્કીમ નંબર 21 અથવા એની આસપાસના ક્યારેક કોઈક પણ એવા વિસ્તારમાં આપણે આ શહીદ સ્મારક બનાવવાનું આયોજન કર્યું છે। ઘટનાને લઈને જે પાટીદારોમાં રોષ હતો એ લાગે છે કે ઇલેક્શન વખતે થોડો ઓછો થશે આ જાહેરાત બાદ। જે પણ કોઈ દુર્ઘટના બની છે એના માટે કોઈ વ્યક્તિ કોઈ સમાજ આપણે કોઈકને રોષ હોય એને આપણે કહી ના શકીએ પણ સ્વાભાવિક છે કે આવી કોઈ પણ દુર્ઘટના બનતી હોય છે ત્યારે સુરત શહેરની પ્રજાજન હર હંમેશ એમની પડખે રહીને દુઃખી હોય છે પરંતુ એમાંથી આજે એ પ્રજા આજે પણ એમને યાદ કરી હર હંમેશ એમની સાથે જ છે। એવું તો નહીં થાય કે ઇલેક્શનના આગલે દિવસે જાહેરાત થાય એટલે કદાચ બની શકે કે એ જ રીઝન હોઈ શકે। સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી આપ સૌ જાણો છો તો જાહેર બાંધકામ સમિતિ દ્વારા પણ 170 કરોડથી વધુના વિકાસના કામોનું આપણે અંદાજ મંજૂર કરવામાં આવ્યા છે। એ અગાઉ પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી દ્વારા પણ લોકહિતના કાર્યો આપણે મંજૂર કરવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે સુરત શહેર એ વિશ્વ સ્તર પર દેશમાં એક મોખરેનું શહેર છે કે જેના થકી વિકાસની ગતિ એ ચિત્તાની પણ તેજ ઝડપથી આગળ વધી રહી છે। ધન્યવાદ।